સ્વાગત છે મિત્રો ગુજરાત ચેનલમાં. આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે ઓબીસીની અંદર તમારે જો કાસ્ટ સર્ટિફિકેટ કઢાવવું હોય તો એ તમે કઈ રીતે કઢાવી શકો, એની માટે તમારે કઈ રીતે ફોર્મ ભરવાનું હોય છે, કે આમાં એની માટે ડોક્યુમેન્ટ જોવે, ઓનલાઈન પ્રોસેસ કઈ રીતે કરી શકો, ઓફલાઈન પ્રોસેસ કઈ રીતે કરી શકો, એની વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં જોશું. તો સૌપ્રથમ આપણે વાત કરીએ ઓબીસીની અંદર જે જાતિનો દાખલો છે કે કાસ્ટ સર્ટિફિકેટ છે. ઓબીસીને આપણે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તરીકે પણ ઓળખીએ છીએ, જેને એસઈબીસી કહેવાય છે, એની સબ કેટેગરી જ કહેવાય. ઓબીસીની અંદર જે આવે છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, એને એસઈબીસી કહેવાય, ઠીક છે. તો એની અંદર તમારે કાસ્ટ સર્ટિફિકેટ ઘણી બધી વખત યુઝ થતો હોય છે. મોસ્ટ ઓફલી તમારે એજ્યુકેશનલ પર્પઝ માટે એ જાતિનો દાખલો છે એ રજૂ કરવો પડતો હોય છે. ઘણી બધી સ્કીમમાં, ગવર્મેન્ટ સ્કીમમાં પણ તમને જાતિનો દાખલો માગતા હોય છે. તો આ વિડીયોની અંદર આપણે વિગતવાર માહિતી જોશું કે તમે કઈ રીતે કઢાવી શકો છો. તો સૌપ્રથમ અહીંયા મારી પાસે આખી એક પીડીએફ ફાઇલ છે, એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. એમાં તમે જોઈ શકો છો કે કયા કયાની માટે તમારે ડોક્યુમેન્ટ રજૂ કરવા અને કઈ રીતે ફોર્મ ભરવું, એ ફોર્મનો આમાં ફોર્મ પણ આપેલો છે. જો તમારે કઢાવવો હોય તો તમે કઢાવી શકો છો. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે એની માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોવે. તો એમાં આવશે ફર્સ્ટ નંબરમાં અરજદારનો રૂબરૂ જવાબ, જે આ ફોર્મની અંદર અટેચ હશે, જે તમને આગળ બતાવું. પંચનામું હશે એ પણ આમાં અટેચ હશે, એ તમને આગળ બતાવું કઈ રીતે ભરવાનું છે. પછી આમાં તમારે સોગંદનામું કરવાનું હોય છે, એ પણ તમને આગળ બતાવું કઈ રીતનું સોગંદનામું હોય છે. પછી આવશે તો એ પણ તમારે રહેઠાણનો પુરાવો આપવાનો હોય છે, એમાં તમારે પાન કાર્ડ છે કે લાઇટ બિલ છે કે ટેલિફોન બિલ છે એ કોઈ પણ આપી શકો છો. પછી તમારું રેશન કાર્ડ તમારે આપવાનું હોય છે. પછી તમારું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે એ તમારે રજૂ કરવાનું હોય છે. પછી લાસ્ટમાં તમારી જ્ઞાતિ અંગેનો પુરાવો જે તમારે રજૂ કરવો પડશે, એમાં તમારે રજીસ્ટર થયેલા પ્રમુખ છે, મંત્રીનો દાખલો છે, ધારાસભ્ય છે, સંસદ સભ્ય છે, અથવા માતા પિતાનો જાતિ દાખલો છે એ પણ તમારો ચાલી શકે છે. પછી તમને તલાટી જાતિનો દાખલો લખી દે છે, એ પણ આની અંદર વેલિડ ગણાય છે, બરાબર છે. તો આટલા ડોક્યુમેન્ટ આની અંદર જરૂર પડતા હોય છે. પછી આમાં જો જરૂર પડે તો તમારી પાસે એડિશનલ ડોક્યુમેન્ટ પણ માગી શકે છે, જેમાં તમારા પિતા છે, માતા છે, કાકા ફોઈ, એનું તમારું કાસ્ટ સર્ટિફિકેટ પણ આની અંદર માગી શકે છે, પણ એ જરૂર પડે તો, બરાબર છે, કમ્પલસરી નથી હોતું. તો જાતિનો દાખલો કઢાવવા માટે તમારે આટલા ડોક્યુમેન્ટ છે એ જરૂર પડી શકે છે. પછી આપણે આગળ વાત કરીએ તો ફોર્મ કઈ રીતે ભરવું. તો અહીંયા તમારા જે પાસપોર્ટ સાઇઝનો ફોટો, અહીંયા તમારું નામ, તમારા પિતાનું નામ, સરનામું, જે તમારી પર્સનલ માહિતી છે એ બધી તમારે નાખવાની છે. પછી તમારે એકરારનામું, જે આપણે આગળ વાત કરીએ, એકરારનામું તમારે અહીંથી જોઈ લેવાનું છે અને સહી કરી દેવાની છે. પછી આવશે તમારો અરજદારનો રૂબરૂ જવાબ, એ પણ તમારે અહીંયા ભરી દેવાનો છે, જેમાં તમારી બધી બેઝિક માહિતી હોય છે. હું એટલે તમારું નામ, કરનાર, જે ધંધો કરતા હોય, રહેવાસી, એ બધી બેઝિક માહિતી ભરી અને અરજદારનો રૂબરૂ જવાબ પણ તમારે અહીંયા કરી દેવાનો છે, અને તલાટીને સહી સિક્કા પણ તમારે મારવાના રહેશે. પછી તમારે પંચનામું કરાવવાનું છે, એ પંચનામું પણ અહીંયા ભરી અને તલાટીના સહી સિક્કા કરી અને સાથે અટેચ કરી દેવાનું છે. પછી અહીંયા તમારે 20 સ્ટેમ્પ ઉપર સોગંદનામું કરવાનું રહે છે, તો એ સોગંદનામું પણ આ ફોર્મ સાથે અટેચ કરવાનું રહેશે. તો આગળ આપણે જે વાત કરી એ ડોક્યુમેન્ટ અને જે આ સોગંદનામું છે, પંચનામું છે, અરજદારનો રૂબરૂ જવાબ છે અને તમારું જે એફિડેવિટ છે એ સાથે જોડી દેવાનું છે. જે આપણે આગળ ડોક્યુમેન્ટની વાત કરી, એ ડોક્યુમેન્ટ જેને લાગુ પડતું હોય એમાં, હા, એમાં અરજીપત્રક બધા લોકોને આવશે, જે કોર્ટની ફી છે એ આવશે, અરજદારનો રૂબરૂ જવાબ છે એ ફોર્મ સાથે જોઈન્ટ જ આવશે, પંચનામું, સોગંદનામું, પછી રહેઠાણનો પુરાવો, રેશન કાર્ડ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ તમારું જ અરજદાર હોય, જ્ઞાતિ અંગેનો પુરાવો હોય પણ એક તમારો જોશે, અને બારકોડ સ્ટીકર લગાવેલ છે કે નહીં, બરાબર છે. તો આટલા ડોક્યુમેન્ટ એની માટે તમારે જરૂર પડે છે. તો આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે તૈયાર થઈ જાય એટલે તમારે જે લાગતી વળગતી ઓફિસ હોય ત્યાં તમારે ફોર્મ છે સબમિટ કરી દેવાનું છે. એક દિવસની અંદર તમારે જાતિનો દાખલો તમને ત્યાંથી મળી જશે, જો બધા ડોક્યુમેન્ટ તમારા બરાબર હશે તો. તો આ આપણે વાત કરી ઓફલાઈન રીતની. જો તમારે ઓનલાઈન કઢાવવું હોય તો ઓનલાઈન પણ કઢાવી શકો છો. એની માટે આ ડિજિટલ ગુજરાતની વેબસાઇટ છે, એની અંદર તમારે આવી જવાનું છે. જો તમારું અંદર અકાઉન્ટ ન હોય તો આની અંદર તમારે અકાઉન્ટ બનેલો છે, એમાં તમે ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો એટલે તમારી પાસે બધી બેઝિક માહિતી માંગશે, એ બધી માહિતી તમારે ભરી દેવાની છે. મેં આની અંદર ઓલરેડી અકાઉન્ટ બનાવેલું છે એટલે હું અહીંયા લોગિન કરી લઉં છું. તમારી પાસે જો અહીંયા અકાઉન્ટ ન હોય તો સૌપ્રથમ તમારે અકાઉન્ટ બનાવવાનું રહેશે. પછી તમારું અહીંયા ઈમેલ આઈડી નાખી દેવાનું છે, પછી આ પાસવર્ડ નાખી દેવાનો છે અને કેપ્ચા નાખી અને લોગિન કરી દેવાનું છે. તો હું અહીંયા લોગિન કરી દઉં છું. પછી અહીંયા લોગિન કર્યા પછી તમારા અહીંયા સિટીઝન સર્વિસની અંદર અહીંયા તમારે સર્ચ કરવાનું છે કાસ્ટ સર્ટિફિકેટ, બરાબર છે. જો તમારી પાસે મોબાઈલ હોય તો તમે સર્ચ ન કરી શકતા હોય, મોબાઈલમાં પણ તમે સર્ચ કરી શકો છો. તેમ છતાં અહીંયા તમે ફર્સ્ટ નંબર ઉપર જોઈ શકો છો કાસ્ટ સર્ટિફિકેટ એસઈબીસી, એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. તો અહીંયા એપ્લિકેશન લેંગ્વેજ આપણે અહીંયા ગુજરાતી રાખવી પડશે કમ્પલસરી. પછી તમારે કન્ટિન્યુ સર્વિસ ઉપર ક્લિક કરી દેવાનું છે. પછી આ ડેટા છે એ બધો તમારો ઓટોફિલ આવી જશે, એમાં તમારે કશું કરવાનું નથી. પછી અહીંયા નેક્સ્ટ આપી દેવાનું છે. એડ્રેસ ઇન ગુજરાતી ઓનલી, તો આપણે અહીંયા ગુજરાતી નાખી દઈએ છીએ. તમારે ગુજરાતી
પછી આગળ તમારી પાસે જે ડિટેલ્સ માંગે, તમારા ફાધરની માંગે, તમારી પર્સનલ માંગે, એ બધી માહિતી નાખવાની છે. પછી આ ડોક્યુમેન્ટ જે આપણે આગળ વાત કરી એ ડોક્યુમેન્ટ બધા છે એ તમારે અટેચ કરવાના રહેશે આની અંદર. તો આ વિડીયોની અંદર આપણે ઓનલાઈન વે છે એ પૂરેપૂરો બતાવતા નથી, અને માટે આપણે અલગથી વિડીયો બનાવશું કે તમે કઈ રીતે ફોર્મ ભરી શકો, કેમ કે એ જો વિડીયો આપણે બનાવશું તો ઘણો બધો લાંબો આ વિડીયો છે થઈ જશે. આ વિડીયોમાં તમને ખાલી બ્રીફ ઓવરવ્યૂ આપી દઉં છું કે આ રીતે તમે ઓનલાઈન કઢાવી શકો છો. નેક્સ્ટમાં તમારે જે તમારી પાસે માહિતી માગશે એ બધી માહિતી તમારે નાખી દેવાની છે, અને જે ડોક્યુમેન્ટ માગે એ ડોક્યુમેન્ટ આની અંદર અપલોડ કરવાના રહેશે. તેમ છતાં આપણે આનો અલગથી વિડીયો બનાવશું. તો આ આપણે વાત કરી ઓનલાઈન વેની. જો તમારે ઓનલાઈન કઢાવવું હોય તો તમે આવી રીતે કરાવી શકો છો. આગળ આપણે વાત કરી કે તમારે ઓફલાઈન કરાવવું હોય તો તમે ઓફલાઈન કરાવી શકો છો. પછી ઓનલાઈન અંદર અહીંયા ડિપેન્ડ કરતું હોય છે, ઘણા બધા તાલુકામાં ઘણી બધી વાર લાગતી હોય છે અને ઘણા બધા તાલુકામાં છે આ ઓનલાઈન સર્વિસ એપ્લિકેબલ નથી. તો તમારે ચેક કરી લેવાનું છે, જો તમારો તાલુકો આ ઓનલાઈન સર્વિસ માટે એપ્લિકેબલ હોય તો તમે છે ઓનલાઈન સર્વિસ કરી શકો, નકર કમ્પલસરી તમારે ઓફલાઈન જે પ્રોસેસ છે એ જ કરવાની રહેશે. તો આ વિડીયોમાં આપણે વાત કરી કે તમારે જાતિનો દાખલો કઢાવવો હોય ઓબીસી માટે તો કઈ રીતે કઢાવી શકો, એની વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં જોઈ. બીજા આના રેકવે તમારો પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, તેનો જવાબ દેવા હું પૂરતો પ્રયત્ન કરીશ. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.